પ્રકરણ વીસ નવા રંગોની ભાત અમારો સંસાર રથ ધીમી ગતિએ ચાલતો હતો નીલા ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની કન્યા શાળામાં તેમણે એક પછી એક જ્ઞાનના દીવડા પ્રગટાવવાનું શરૂ કર્યું સંગીતના સૂર પદ્યમાં વપરાયેલા શબ્દોને અનેરી ઊંચાઈ આપી રહ્યા હતા બે હજાર એકનો એપ્રિલ માસ ચાલતો હતો ભૂકંપના ભયમાંથી બહાર નીકળેલી ધોરણ છ ની દીકરીઓ ભારતના વીર જાગો ભારત ના સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો લખી રહી હતી વર્ગખંડમાં નીલાને આવતી જોઈ દીકરીઓ ગેલમાં આવી ગઈ નીલાએ ગીત ઉપાડ્યું ભારતના વીર જાગો ભારત ના હોવીર માતૃભૂમિના રક્ષકોને સૌ નમાવો શીર વર્ગખંડીની ચાર દિવાલો વચ્ચે અભિનયનો સૂર્ય અજવાળા પાથરી રહ્યો હતો ગીત પૂરું કરી શિક્ષિકાએ કહ્યું તમે બધા આ કાવ્યના સવાલ જવાબ લખવા ઉત્તરો શોધી રહ્યા હતા ખરું ને શિક્ષિકાની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા બેન જોઈ શકતા નથી તેમ છતાં તેમને શી રીતે ખબર પડી હશે બધા એકબીજાની સામે જોઈ રહ્યા હતા એટલામાં શિક્ષિકાએ ખુલાસો કર્યો અંતરની આંખો ખૂબ તેજસ્વી હોય છે તે દૂર સુધીનું દ્રશ્ય નિહાળી શકે છે તે ભીતરમાં સળગતી ચિતાની આગ બુઝાવવા ઉર્મીનું જળ પણ વહેડાવી શકે છે તમને કાવ્યના અઘરા શબ્દો સમજાવવામાં મુશ્કેલી પડે છે તે હું સમજી શકું છું તેમણે કાવ્યનો રસાસ્વાદ કરાવી સરળ શબ્દોમાં સમજૂતી આપી ત્યારબાદ સ્વાધ્યાયમાં આવતા સવાલોના જવાબો લખાવ્યા વર્ષ બે હજાર ચૌદમાં હું મોટી બીમારીમાંથી બહાર આવવા મથી રહ્યો હતો મગજમાં થયેલી ગાંઠને ઓગાળવા વપરાયેલી દવાની આડઅસરના કારણે હું અનેક બીમારીઓનો ભોગ બન્યો હતો શાળાનું સુકાન સંભાળવું મારા માટે ઘણું પડકારજનક હતું કાને ઓછું સંભળાતું હોવાથી મિટિંગમાં ચર્ચાયેલા મુદ્દાઓનું તારણ કાઢી યોગ્ય નિર્ણય લેવામાં મને તકલીફ પડતી હતી નીલાએ મને હિંમત આપી મને સહાય કરવા ટ્રસ્ટી મંડળમાં જોડાવા નિર્ણય લીધો પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની જવાબદારી તેમણે ઉપાડી લીધી રસોઈ ઘરમાં સુધારો લાવવા રસોડામાં કામ કરતી બહેનો સાથે નિયમિત પરામર્શ કરતી હતી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને અભ્યાસ પૂરો કરી સમાજમાં સ્થાપિત થવામાં અગવડ ન પડે એટલા માટે શાળામાં હોમ સાયન્સ સેન્ટર શરૂ કરવા વિચાર રજૂ કર્યો મેં કહ્યું હોમ સાયન્સ સેન્ટર ઊભું કરવા રૂપિયા દોઢેક લાખ આપી શકે તેવો ડોનર શોધવો પડશે તેમણે કહ્યું મારા મમ્મીની યાદમાં નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટર શરૂ કરવા આપણા પરિવારે ડોનર બનવાનો છે આવતીકાલે તમે એક લાખ એકાવન હજારનો ચેક સંસ્થાને આપી દેજો જેથી વહેલી તકે દીકરીઓને અવનવી વાનગી શીખવા મળે મેં કહ્યું રસોઈ શીખવી શકે તેવા તજજ્ઞ શોધવા પડશે એમ ઉતાવળે આંબા ન પાકે નીલાએ કહ્યું આપણે કોઈ બહારના તજજ્ઞ શોધવા જવાની જરૂર નથી શનિ રવિ હું પોતે સેવા આપીશ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સોમથી શુક્ર શીખવેલી વાનગીની પ્રેક્ટિસ કરશે અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી જ્યારે અસ્થિર મગજના માનવીને રસ્તો પણ જડતો નથી જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્યને પૂરું કરવા તન મન અને ધન અર્પણ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે નવા રંગોની ભાત ઉપસ્યા વિના રહેતી નથી નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટરની પ્રવૃત્તિઓ રંગ લાવી રહી છે રાજ્ય કક્ષાની વાનગી સ્પર્ધામાં શાળાની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ડંકો વગાડી દીધો છે તેમણે અનેક પુરસ્કારો મેળવી સૌ કોઈના દિલ જીતી લીધા છે એટલે મને કહેવાનું મન થાય છે વાણીનો વૈભવ વધારવા લાગણીના ચોસલે શબ્દો મળ્યા છે ભાષાનો ભાવ વ્યક્ત કરવા ઘોસલે રંગો પૂર્યા છે રંગોની અનેરી ભાત નિહાળીએ તો સંસાર ભૂમિના આંગણે ઉગી નીકળેલો છોડ જેને મગમગતી મહેક વેરી છે નીલ પુરલિંગને આકાર લાગતા શબ્દનું વિશેષણ બને છે પ્રજ્ઞાચક્ષુ બહેનોને સમાજમાં સ્થાપિત કરવા અને તેને કૌશલ્ય શિક્ષણના મોરચે વિજય અપાવવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી લડત કરી છે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના કલ્યાણ માટે સંવાદની ખેતી કરી છે તેમણે સૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખી મંડળની રચના કરી તેમના પ્રશ્નોને વાચા આપી હતી અનોખા મંચ પર મળતી બહેનોના ચહેરાની ખુશી વાંચી અંતરના આંગણે આનંદની દુંદુભીઓ સાંભળવાનો લ્હાવો મળ્યો છે જીવનના અંતિમ દાયકામાં તેમણે માનવતાની મશાલ પ્રગટાવી મુક્તિનો માર્ગ શોધી કાઢ્યો હતો પ્રકૃતિના મૂળ ત્રણ રંગોની ભેટ અમારા પરિવારને મળી છે લાલ લીલો અને વાદળી લાલ આ રંગ સત્તા સંપત્તિ અને વૈભવનો સરદાર ગણાય છે અહંકાર ક્રોધ અને તેનો ગુણ રહ્યો છે તેનો ચહેરો અરમાનની આગથી સળગતો હોય તેવો લાગે પરંતુ પરિવારનો મોભી હોવાથી સત્તાનું સિંહાસન શોભાવે છે લાલ રંગની પ્રકૃતિ મારા સ્વભાવ સાથે એકદમ મળતી આવે છે લીલો લીલો રંગ અમારા પરિવારની ખરી ઓળખ બની ગયો છે. અમારા પરિવારની હરિયાળી એટલે નિષ્ઠાનું આગમન. તેના જન્મથી અમારા પરિવારની પ્રગતિના દ્વાર ખુલ્યા છે. લીલો રંગ આંખોને તાડક આપે છે. તેમ નિષ્ઠા પરિવારની હરિયાળી બની શાંતિ આપે છે. તે સિદ્ધિના સરનામે પરિવારને દોરી આગળ વધી રહી છે. વાદળી આકાશી ભૂરો રંગ એટલે કુદરતની કમાલ તે બધું જ આપતો હોવા છતાં હાથ વગો નથી વાદળી વરસે પછી હરિયાળી આવે છે નીલાના આગમન પછી અમારા પરિવારને ઓળખ મળી હતી વાદળી ગાજે અને વરસે વીજળીના ચમકારે તે આપણને ધમકાવે પણ જીવન જરૂરી પાણી અવશ્ય આપે સતત હાસ્ય વેરતી નીલા સ્વભાવે જીદી અને ધાર્યું કરાવે તેવી હતી ઘેરાયેલા વાદળો અચાનક વિખેરાઈ જાય તેમ નીલા આપણી વચ્ચેથી ચાલી ગઈ છે મૂળ રંગનું કામ મિલાવટ કરી નવા રંગો આપવાનું છે જ્યારે મૂળ રંગોની મિલાવટ થાય છે ત્યારે નવા રંગનો ઉદય થાય છે અને મૂળ રંગ આપમેળે અદ્રશ્ય થઈ જાય છે અમારા પરિવારને ઓળખ આપી નીલા વાદળીની જેમ ચાલી ગઈ છે કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે ત્યારે ધરતી પર અંધકાર છવાઈ જાય છે સમય જતા તેમાંથી આછું પ્રકાશ દેખાય છે આકાશમાં ઘેરાયેલા વાદળો એક રસ થતા વરસાદ પડે છે ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે ચારેકોર લીલીછમ વનરાયનું સામ્રાજ્ય સ્થપાય છે નીલા અમારું આકાશી વાદળ બનીને આવી હતી રીમઝીમ વરસી ચાલી ગઈ પરિવાર રૂપી ઉગેલી વનરાય ચાતક પક્ષીની જેમ વલખે છે સપનું હતું જગમગ સેવાના સાથે મળી ભરીશું રંગ પ્રજ્ઞાલોકની ગંગોત્રી થઈ વહેતા રહેશું સંગ